विश्वनाथ प्रताप सिंह भारतीय राजकारणी। विश्वनाथ प्रताप सिंह भारतना प्रजासत्ताकना 10मा वडाप्रधान अने 7मा व्यक्ति हता अने तेमणे उत्तर प्रदेशना मुख्य प्रधान तरीके सेवा आपी हती। विश्वनाथ प्रताप सिंहनो जन्म 25 जून 1931 थयो हतो। दिया राजघराना राजा मंडा कोराओन पासे मंडा अल्लाहाबाद उत्तर प्रदेश अने तेमनुं मृत्यु 27 नवेम्बर 2008 दिल्ली खाते थयुं हतुं। विश्वनाथ प्रताप सिंह भारतना 8मा वडाप्रधान हता। राजीव गांधी सरकारना पतनने कारणे वडाप्रधान बनेला। विश्वनाथ प्रताप सिंहे 2 डिसेम्बर 1989 रोज सामान्य चूंटणी द्वारा आ पद मेळव्युं हतुं। विश्वनाथ प्रताप सिंह वडाप्रधान तरीके भारतनी पछात जातिओमां सुधारा माटेना तेमना प्रयासों माटे जाणीता छे। તેમનું જન્મ અને કુટુંબ। વિશ્વનાથ પ્રતાપસિંહનો જન્મ 25 જૂન 1931 રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં એક રાજપૂત જમીનદાર પરિવાર માંડા એર સ્ટેટ શાસનમાં થયો હતો। તેમનો જન્મ રાજા દૈયાના ઘરે થયો હતો, જે કોરાઓનમાં બેલન નદીના કિનારે છે। બાદમાં તેમને માંડાના રાજા રામગોપાલ સિંહે દત્તક લીધા હતા। તેમને 2 પુત્રો હતા। રત્નોથી આશીર્વાદ મળ્યા હતા। તેમણે કોરાઓ અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાં ગોપાલ ઇન્ટરમીડિયેટ કોલેજની સ્થાપના કરી। તેમનું વિદ્યાર્થી જીવન। વિશ્વનાથ પ્રતાપસિંહે અલ્હાબાદ અને પુના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો। તેઓ 1947 થી 1948 વારાણસીની ઉદય પ્રતાપ કોલેજના વિદ્યાર્થી સંઘના પ્રમુખ હતા। વિશ્વનાથ પ્રતાપસિંહ અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ પણ હતા। 1957 તેમણે પુદાન સલવારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી। પ્રતાપસિંહે પોતાની જમીનો દાનમાં આપી હતી। આ માટે પારિવારિક વિવાદ થયો હતો, જે કોર્ટમાં પણ પહોંચ્યો હતો। તેઓ અલ્હાબાદની અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના કાર્યકારી સેલના સભ્ય પણ હતા। તેમનું રાજકીય જીવન। વિશ્વનાથ પ્રતાપસિંહને તેમના વિદ્યાર્થી જીવનમાં જ રાજકારણમાં રસ પડ્યો। તેઓ એક સમૃદ્ધ પરિવારમાંથી હતા, જેના કારણે તેમને યુવા રાજનીતિમાં સફળતા મળી। તેઓ ભારતીય કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા। તેઓ 1969 થી 1971 ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પહોંચ્યા હતા। તેમણે ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાનનો ચાર્જ પણ સંભાળ્યો હતો। તેમનો મુખ્ય પ્રધાનનો કાર્યકાલ 9 જૂન 1980 થી 28 જૂન 1982 સુધી જ રહ્યો હતો। આ પછી તેઓ 19 જાન્યુઆરી 1983 રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી બન્યા। વિશ્વનાથ પ્રતાપસિંહ રાજ્યસભાના સભ્ય પણ હતા। તેઓ 31 ડિસેમ્બર 1984 રોજ ભારતના નાણામંત્રી પણ બન્યા હતા। ભારતીય રાજનીતિના પરિદ્રશ્યમાં વિશ્વનાથ પ્રતાપસિંહે જ્યારે રાજીવ ગાંધી સાથે અથડામણમાં હતા ત્યારે નાણામંત્રી હતા। વિશ્વનાથ પ્રતાપસિંહને માહિતી હતી કે ઘણા ભારતીયો દ્વારા વિદેશી બેંકોમાં મોટી રકમ જમા કરવામાં આવી છે। આના પર વીપી સિંહે, એટલે કે વિશ્વનાથ પ્રતાપસિંહે અમેરિકાની ડિટેક્ટિવ સંસ્થા ફેરફેક્સની નિમણૂક કરી, જેથી આવા ભારતીયોને શોધી શકાય। તે દરમિયાન 16 એપ્રિલ 1987 રોજ સ્વીડને સમાચાર પ્રસારિત કર્યા કે ભારતની બોફોર્સ કંપની સાથે 410 ટોપોનો સોદો થયો છે, જેમાં 60 કરોડની રકમ કમિશન તરીકે આપવામાં આવી હતી। જ્યારે આ સમાચાર ભારતીય મીડિયા સુધી પહોંચ્યા તો આ સમાચાર સંસદમાં મુદ્દો બની ગયો। આ સાથે જનતાને ખબર પડી કે 60 કરોડની દલાલીમાં રાજીવ ગાંધીનો હાથ છે। 1989ની ચૂંટણી પણ આવી, જ્યારે બોફોર્સ કૌભાંડ સરસામાં હતું। વીપીસિંહ અને વિપક્ષે તેને ચૂંટણીના મુદ્દા તરીકે રજૂ કર્યો હતો। જો કે પ્રાથમિક તપાસમાં સાબિત થયું કે રાજીવ ગાંધી સામેનો આરોપ બિલકુલ ખોટો નથી, પરંતુ ઓડિટર જનરલે બંદૂકોની વિશ્વસનીયતાને પણ શંકાના દાયરામાં લાવી દીધી હતી। ભારતીય જનતામાં સ્પષ્ટ થઈ ગયું કે બોફોર્સ બંદૂકો ભરોસાપાત્ર નથી, તેથી સોદામાં દલાલી લેવામાં આવી હતી। આ ખુલાસાના કારણે રાજીવ ગાંધીએ વીપી સિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા। ચોરોને સજા થવી જોઈતી હતી। જનતાએ રાજીવ ગાંધીને તેમના કાર્યો માટે સજા કરી અને તેમને સત્તા પરથી હાંકી કાઢ્યા। રાજીવ ગાંધીના કારણે નોકરશાહી અને નોકરિયાત ભ્રષ્ટ થઈ ગયા હતા। ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચારના દાવાએ ભારતના તમામ વર્ગોને ચોંકાવી દીધા હતા। વીપી સિંહનો ખુલાસો સાચો સાબિત થયો। વીપી સિંહે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જાહેર સભાઓમાં દાવો કર્યો હતો કે તેમણે બોફોર્સ ટોપોની દલાલી
લોટસ નામની વિદેશી બેંકમાં જમા કરાવી છે અને સત્તામાં આવ્યા બાદ તેઓ સમગ્ર ઘટનાને જાહેર કરશે। કોંગ્રેસમાં નાણાં અને સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળનાર વ્યક્તિ દ્વારા આ આક્ષેપો એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે વીપીસિંહના દાવામાં સત્ય હોવું જોઈએ। હવે અહીં એ કહેવાની જરૂર નથી કે વીપીએ કહ્યું તે સાચું હતું। રાજીવ ગાંધીએ સત્તામાં હતા ત્યારે ડાકુની ભૂમિકા ભજવી હતી। બોફોર્સ સોદાના કિસ્સામાં પણ એવું જ થયું હતું। આમ આ ચૂંટણીમાં વીપીસિંહની છબી એવા રાજકારણીની બની ગઈ કે જેમની ઈમાનદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા પર શંકા કરી શકાય તેમ નથી। ઉત્તર પ્રદેશના યુવાનોએ તેમને પોતાના હીરો તરીકે સ્વીકાર્યા હતા। વીપીસિંહ વિદ્યાર્થીઓની ટોળકી સાથે બાજુમાં રહેતા હતા। તે વિદ્યાર્થીઓની સાથે મોટરસાયકલ પર પ્રચાર કરતા હતા। તેણે પોતાની જાતને એક સાધારણ વ્યક્તિ તરીકે બતાવવા માટે શક્ય તેટલું કાર ચલાવવાનું ટાળ્યું। પરિણામે તેની સાર્થક અસર જોવા મળી હતી। એક તરફ વીપીસિંહ જનતામાં પોતાની સત્યતાની છબી ઉભી કરી અને બીજી તરફ કૌભાંડી કોંગ્રેસને તોડવાનું કામ પણ શરૂ કર્યું। વીપીસિંહે એવા લોકોનો સંપર્ક શરૂ કર્યો જેઓ રાજીવ ગાંધીથી અસંતુષ્ટ હતા। તેઓ ઈચ્છતા હતા કે અસંતુષ્ટ કોંગ્રેસીઓ રાજીવ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈ જાય। તેમના અભિયાનમાં પહેલું નામ આરિફ મહમૂદનું હતું। આરિફ મહમૂદ મુક્ત અને પ્રગતિશીલ વિચારોના માણસ હતા। આ કારણોસર તેઓ ઈચ્છતો હતો કે ઇસ્લામિક દુષ્ટતાઓને દૂર કરવી જરૂરી છે। આરિફ મહમૂદ અને રાજીવ ગાંધી એકબીજાની ખૂબ જ નજીક હતા, પરંતુ એક ઘટનાને તેમની વચ્ચે ઊંડી ખાડી ઊભી કરી હતી। હકીકતમાં એવું બન્યું કે હૈદરાબાદમાં શાહબાદને તેના પતિએ છૂટાછેડા આપ્યા બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો। કોર્ટ મુસ્લિમ મહિલા શાહબાનોને નિર્વાહ ભથ્થા માટે પાત્ર ગણાવી હતી, પરંતુ મુસ્લિમ કટ્ટરપંથીઓ ઈચ્છતા હતા કે નિર્ણય મુસ્લિમ પર્સનલ લોના આધારે લેવામાં આવે, જેના કારણે વિવાદ જોર પકડ્યું હતું। આવી સ્થિતિમાં રાજીવ ગાંધીએ આરિફ મહમ્મદને લોકોને સમજાવવા માટે જોરદાર ઝુંબેશ ચલાવવા કહ્યું કે મુસ્લિમોએ નવો કાયદો સ્વીકારવો જોઈએ અને મુસ્લિમ પર્સનલ લો પર નિર્ભર ન રહેવું જોઈએ। વીપીસિંહે વિદ્યાશરણ શુક્લા, રામધર અને સતપાલ માલિકને અન્ય અસંતુષ્ટ કોંગ્રેસીઓ સાથે મળીને 2 ઓક્ટોબર 1987 રોજ એક અલગ મોરચો બનાવ્યો। આ મોરચામાં ભારતીય જનતા પાર્ટી પણ જોડાઈ હતી। ડાબેરી પક્ષોએ પણ મોરચાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી। આમ 6 ઓગસ્ટ 1988 રોજ 7 પક્ષોના મોરચાની રચના કરવામાં આવી અને 11 ઓક્ટોબર 1988 રોજ ઔપચારિક રીતે રાષ્ટ્રીય મોરચાની રચના કરવામાં આવી। વીપીસિંહ વડાપ્રધાન પદ પર 1989માં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ। કોંગ્રેસને ભારે નુકસાન સહન કરવું પડ્યું, તેને માત્ર 197 બેઠકો મળી હતી। વિશ્વનાથ પ્રતાપસિંહના રાષ્ટ્રીય મોરચાને 147 બેઠકો મળી હતી। ભાજપ અને ડાબેરીઓએ રાષ્ટ્રીય મોરચાને સમર્થન આપવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો। ત્યારે ભાજપ પાસે 86 અને ડાબેરી પક્ષો પાસે 52 સાંસદો હતા। આ રીતે નેશનલ ફ્રન્ટને 248 સભ્યોનું સમર્થન મળ્યું છે। વીપીસિંહ પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવતા હતા। તેમને લાગ્યું કે રાજીવ ગાંધી અને કોંગ્રેસની હાર તેમના કારણે શક્ય બની છે, પરંતુ ચંદ્રશેખર અને દેવીલાલે પણ વડાપ્રધાન પદની રેશમમાં ભાગ લીધો હતો। આવી સ્થિતિમાં વીપીસિંહને વડાપ્રધાન તરીકે અને ચૌધરી દેવીલાલને નાયબ વડાપ્રધાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વડાપ્રધાન બનતાની સાથે જ તેઓ શીખોના ઘા રૂઝવવા માટે સુવર્ણ મંદિર તરફ દોડી ગયા હતા। વિશ્વનાથ પ્રતાપસિંહના ઐતિહાસિક નિર્ણયો વ્યક્તિગત રીતે વિશ્વનાથ પ્રતાપસિંહ ખૂબ જ શુદ્ધ સ્વભાવના હતા અને વડાપ્રધાન તરીકેની તેમની છબી મજબૂત અને સામાજિક રાજકીય દૂરદેશી હતી। મંડળ કમિશનની ભલામણોને અનુસરીને તેમણે દેશના બહુમતી વંચિત સમુદાયોના નોકરીના હિસ્સા પર મોહર મારી। વિશ્વનાથ પ્રતાપસિંહનું મૃત્યુ વીપીસિંહનું 27 નવેમ્બર 2008 ના રોજ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં 77 વર્ષની વયે અવસાન થયું હતું।